પોરબંદરની સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા મૂકવા શિવસેનાની વિદ્યાર્થી પાક દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર શિવસેનાની વિદ્યાર્થી પાક દ્વારા વિદ્યાર્થી સેનાના પ્રમુખ પૂજા સોલંકી અને કાર્યકરોએ રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદરમાં આવેલા સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી 150થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવે છે. આ વિદ્યાર્થીઓની સલામતી માટે સીસીટીવી કેમેરા જરૂરી છે. આથી આ અંગે હોસ્ટેલના સત્તાવાળાઓ દ્વારા એક વર્ષ પૂર્વે લેખિત રજૂઆત કરી સીસીટીવી કેમેરાની માંગ કરી હતી, કારણ કે અહીં નાની મોટી ચોરીના બનાવ પણ સામે આવ્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી વહેલી તકે સીસીટીવી કેમેરા મૂકવા માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે અહીં રહેતી વિદ્યાર્થીનીઓની સલામતી માટે સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે બેદરકારી દાખવવામાં આવે છે. આથી તાત્કાલિક સીસીટીવી કેમેરા મૂકવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ સોલંકી પૂજા, વિદ્યાર્થી સેનાના વિદ્યાર્થી પ્રમુખ તરીકે. અને આપણા પોરબંદરની અંદર સરકારી નર્સિંગ હોસ્ટેલ છે, તેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. તો તેમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન હોવાથી એક વર્ષથી માંગણી કરવામાં આવી છે, છતાં પણ હજુ કોઈ વ્યવસ્થા છે એ તંત્ર આવ્યું નથી. તો તે બદલ અમે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે માંગણી કરીએ છીએ કે ભાઈ, અમારા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે વહેલી તકે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાવી દેવામાં આવે એવી તંત્રને રજૂઆત છે. તો આભાર.